નમસ્કાર, એચયુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા ફરી એકવાર આપ સર્વ મિત્રોનો તારીખ 28 જૂન 2019 ના ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. તબિયતમાં થોડીક શરદી છે એટલે અવાજ થોડોક ભારે આવશે, અને એક મિત્રએ કોમેન્ટમાં લખ્યું છે કે સાહેબ તમે ઉધરસની દવા લઈ લેજો. દવા લઈ લીધી છે, પરંતુ આપનો કરંટ અફેર મિસ ન થાય એવા અમારા એચયુ સફરના પ્રયત્નો હોય છે. અને એક મિત્ર જેનું નામ છે રાઠોડ પ્રકાશ, એમણે કોમેન્ટમાં લખ્યું છે ગાજર એ આપણે રાષ્ટ્રીય ગાન યાદ રાખવા માટેની ખૂબ જ સરળ અને ટૂંકી રીત છે, કારણ કે ગા એટલે ગાન, રાષ્ટ્રીય ગાન, જ એટલે કે જન ગણ મન. ગા એટલે ગાન કયું છે, જ એટલે જન ગણ મન, અને ર એટલે રવીન્દ્રનાથ ટાગોર. તો ગાજર યાદ રાખો એટલે આપણો આ પ્રશ્ન સાચો પડે આવનારી એક્ઝામમાં. અને ગઈકાલે મારે એક મિસ્ટેક થઈ ગયેલી, મને મગજમાં એવું જ હતું કે હું 1 જાન્યુઆરી 2015 જ બોલ્યો છું નીતિ આયોગની સ્થાપના વિશે, પરંતુ ખરેખર 1 જૂન હતું, એટલે તેમાં મારી મિસ્ટેક છે. પ્લીઝ મિત્રો સુધારી લેજો અને એ બદલ હું આઈ એમ સોરી. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015. તો ચાલો શરૂ કરીએ આજનું ગુજરાતી કરંટ અફેર, અને એની અંદર આપણે સૌ પ્રથમ જે વાત કરવા જઈ રહ્યા છીએ, તો ગઈકાલે આપણે જે ભારતે મેચ જીતી છે એની અંદર પણ મહત્વના રેકોર્ડ થયા છે. નીતિ આયોગ વિશે પણ હાલમાં અપડેટ સતત આવતું રહે છે, તો ઘણા બધા સમાચાર છે. તો સૌ પ્રથમ શરૂ કરીએ દિન વિશેષ. 28 જૂન એટલે કે મેહિન્દી નવાજ જંગનો નિર્વાણ દિવસ. અને આ વ્યક્તિ એટલે કોણ, તો કે જન્મ 14 મે 1894 ના દિવસે હૈદરાબાદ ખાતે તેમનો જન્મ થયો છે. તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ નિમાયા હતા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ, મહિન્દી નવાજ જંગ, પણ તેમનો જન્મ ક્યાં થયો, હૈદરાબાદ ખાતે, તે તમે ન ભૂલતા. તેમણે 1960 થી 1965 સુધી ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. મહિન્દી નવાજ જંગ હૈદરાબાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ કમિશનર પણ હતા. તેઓ ભારતીય સમાજ કલ્યાણના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને હૈદરાબાદ મહિન્દી ટનમનું એટલે કે મહિન્દી નવાજ જંગનું એક એવું નામ છે, મહિન્દી ટનનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. 28 જૂન 1967 ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હૈદરાબાદ એટલે કે તેલંગણા મુકામે. અને ગુજરાતના હવે સમાચાર જોઈએ તો ચાઇલ્ડ સેક્સ રેશિયામાં ગુજરાત 4th ક્રમે રહ્યું છે, એટલે કે જાતિ પ્રમાણ, બાળકોના જાતિ પ્રમાણમાં ગુજરાત 4th નંબરે રહ્યું છે આપણા ભારતમાં. પ્રથમ ક્રમે કોણ રહ્યું, કેરળ. તો હવે જોઈએ ચાઇલ્ડ સેક્સ રેશિયો નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ રેશિયામાં 1000 છોકરાઓના જન્મ સામે છોકરીઓનો જન્મ દર નક્કી કરવામાં આવે છે, જેમાં કેરળ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે. અને અહીં જ્યારે નીતિ આયોગની વાત આવે ત્યારે નીતિ આયોગનું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ, આજથી 4 વર્ષ પહેલા. તો આ આપણે શરૂઆતમાં કરેક્શન કરી લીધું, પણ નીતિ આયોગની વાત આવી તો ગઈકાલના જ કરંટ અફેરમાં આપણે કહ્યું કે અમિતાભ કાંત નીતિ આયોગના હાલના CEO છે, અને તેમનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારવામાં આવ્યો છે, એટલે કે 30 જૂન 2021 સુધી નીતિ આયોગના CEO અમિતાભ કાંત રહેશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે, ડોક્ટર રાજીવ કુમાર. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે, હોદ્દાની રૂએ આપણા વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો એ પણ મેં તમને અગાઉના કરંટ અફેરમાં વાત કરી લીધી. પણ કરત કરત અભ્યાસ તે પંડિત હોત સુજાન, વારંવાર અભ્યાસ કરવાથી આપણે પંડિત બની જઈએ, પુનરાવર્તન કરવાથી. એટલા માટે રિપીટ કરી રહ્યો છું કે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની અંદર આપણા દેશના વડાપ્રધાન, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટદારો, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે, તો ત્યાંના મુખ્યમંત્રીઓ આ તેની ગવર્નિંગ કાઉન્સિલની અંદર સમાવેશ થતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો નીતિ આયોગનું મુખ્ય મથક દિલ્હી મુકામે આવેલું છે, અને 2015 પહેલા નીતિ આયોગ એ આયોજન પંચના નામે ઓળખાતું હતું. મિત્રો જો આ વિડીયો ગમે તો તમે ત્યાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા. આપણે આગળ જોઈએ તો
દેશની તમામ ગ્રામ પંચાયતોને ભારત નેટ પરિયોજના હેઠળ બ્રોડબેન્ડ જોડાણથી જોડવામાં આવશે. એટલે આપણા માટે આ શબ્દ મહત્વનો કે ભારત નેટ યોજના શાની સાથે સંકળાયેલી છે. ભારત નેટ યોજના દ્વારા આપણા દેશની 80 લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. એટલે આપણે યાદ રાખીશું, અત્યાર સુધીમાં દેશમાં 28,870 ગ્રામ પંચાયતોને આ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા જોડવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 80 લાખ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ દ્વારા જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો ડિસેમ્બર 2017માં પૂર્ણ થયો હતો અને જેમાં 1 લાખ ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. અને આ પ્રોજેક્ટ 2020 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. 2020માં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તો અહીં તમે આગળ જીકે લગાડી દેજો, એટલે અમારી હિન્દી ચેનલનું નામ મળશે તમને. જીકે 2020 એજ્યુ સફરની હિન્દી ચેનલ છે અને એના ઉપર પણ આપણે કરંટ અફેર કંઈક હટકે રજૂ કરીએ છીએ. બેયનું તમે સંકલન કરશો તો ક્યારેય પણ આવનારી એક્ઝામમાં કરંટ અફેર નહીં ચૂકાય. અને બંનેમાં ખૂબ જ મહત્વના સમાચાર સાંકળી લઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ ભારતની. G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન રવાના થઈ ગયા છે. તો G20 શિખર સંમેલન અને તે જાપાનના ઓસાકા શહેરમાં યોજાયું છે. અને તેમાં કયા કયા મુદ્દા ઉપર ખાસ ચર્ચા થવાની છે, તો આ સમિટમાં ડિજિટાઇઝેશન, કૃત્રિમ બુદ્ધિ, આતંકવાદ અને આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. G20 સમિટ જાપાનના ઓસાકા શહેરમાં યોજાઈ રહ્યું છે હાલમાં, અને ભારતે અત્યાર સુધીમાં બધી જ G20 પરિષદમાં હાજરી આપી છે. ભારતે 2022માં સૌ પ્રથમવાર G20 પરિષદની યજમાની કરશે. એટલે ખાસ મહત્વની વાત કે ભારત G20 શિખર સંમેલન કયા વર્ષમાં ભારતમાં આયોજન થશે, એટલે કે ભારત દેશ યજમાન બનશે 2022માં. અને આ G20 પરિષદમાં 20થી વધુ દેશો ભાગ લે છે અને એની અંદર 19 જેટલા દેશો અને 1 યુરોપિયન યુનિયન સંઘ. અને G20 પરિષદની આ વર્ષની 2019ની થીમ શું રાખવામાં આવી છે, માનવ કેન્દ્રિત ભવિષ્યનો સમાજ. માનવ કેન્દ્રિત ભવિષ્યનો સમાજ એ G20 શિખર સંમેલન 2019ની થીમ રાખવામાં આવી છે. આગળ સમાચાર જોઈએ તો હરિયાણાના મુખ્યમંત્રીએ લોકશાહી સૈનિકો માટે વાર્ષિક આરોગ્ય સહાયની જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે, મનોહરલાલ ખટ્ટર. અને તેમણે જાહેરાત કરી છે, એમાં 5 લાખ રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાયની જાહેરાત તેમણે કરી છે. લોકશાહી સૈનિકો એટલે કેવા લોકો કે જેમણે 1975 થી 1977 દરમિયાન જે આપણે આંતરિક કટોકટી લાગુ પાડવામાં આવી હતી એ દરમિયાન ધરપકડ જેમને કરવામાં આવ્યા હતા એ સૈનિકો, એટલે લોકશાહી સૈનિકો. અને હાલમાં દર મહિને 10,000 રૂપિયાની પેન્શન રાજ્ય સરકાર દ્વારા લોકશાહી સૈનિકોને આપવામાં આવે છે. ખેલ જગતના સમાચાર, મજા પડી ગઈ ગઈકાલની મેચમાં, મજા પડી ગઈ. વિરાટ કોહલી અને એવો કેપ્ટન કે વર્લ્ડ કપની અંદર સતત 5 મેચોનો વિજય થયો હોય એવો આ પહેલો કેપ્ટન બન્યો. અને વળી પાછું 20,000 રન સૌથી ઝડપી પૂર્ણ કરનાર વ્યક્તિ પણ તે વિરાટ કોહલી બની ગયો. મહત્વના રેકોર્ડ છે આવનારી એક્ઝામ માટે, તો નોટ કરી લેજો. આપણે કરંટ અફેર જોઈએ તો વિરાટ કોહલીએ 20,000 આંતરરાષ્ટ્રીય રન ફટકારનારો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે સચિન તેંડુલકર અને બ્રાયન લારાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટ કોહલીએ આ સિદ્ધિ 417 ઇનિંગ્સમાં પ્રાપ્ત કરી, તો તેની સામે સચિન તેંડુલકર અને બ્રાયન લારાએ 20,000 રન પૂર્ણ કરવા માટે 453 જેટલી ઇનિંગ્સનો આશરો લેવો પડ્યો હતો. અને વિરાટ કોહલી 12મો એવો બેટ્સમેન બન્યો છે જેણે 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હોય, અને ભારતનો ત્રીજો ખેલાડી. ત્રીજો એટલે કોણ, તો કે પહેલો સચિન તેંડુલકર, બીજો રાહુલ દ્રવિડ અને ત્રીજો વિરાટ કોહલી. ઓસ્ટ્રેલિયામાં રિકી પોન્ટિંગ પણ 20,000 કરતા વધારે રન બનાવી ચૂક્યા છે અને તેમને 468 જેટલી ઇનિંગ્સનો આશરો લેવો પડેલો 20,000 રન પૂર્ણ કરવામાં. સચિન તેંડુલકરે 34,357 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે, જ્યારે રાહુલ દ્રવિડે 24,208 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. અને આ સિદ્ધિ
વિરાટ કોહલી એ માત્ર તેઓ 20,000 રન થી 37 રન જ દૂર હતા, એટલે 37 રન થતા જ તેમણે વેસ્ટ ઇન્ડિઝ સામે આ રેકોર્ડ નોંધાવી વાળ્યો છે, 20,000 રન સૌથી ઝડપી રીતે પૂર્ણ કરવાનો. અને વિરાટ કોહલી સતત 5 વર્લ્ડ કપ મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બન્યો છે. ટીમ ઇન્ડિયાએ સતત પહેલી 5 જીત મેળવી હોય એવું આ વર્લ્ડ કપના ઇતિહાસમાં બન્યું. વિરાટ કોહલી સતત પહેલી 5 વર્લ્ડ કપ જીતનાર પહેલો કેપ્ટન, અને આ મેચમાં કોહલી મેન ઓફ ધ મેચ બન્યો, જેમાં તેમણે 70 રન બનાવ્યા છે. ભારતની વિન્ડીઝ સામે સૌથી મોટી જીત થઈ હોય 125 રનના માર્જિનથી આપણે વેસ્ટ ઇન્ડિઝને હાર આપી ઓલ આઉટ કરી દીધું, અને આ સાથે આ મેચમાં કોહલીએ 20,000 રન પૂર્ણ કર્યા. તો સૌથી મહત્વનો ટોપિક આવનારી એક્ઝામ માટે ધ્યાન રાખજો. આગળની વાત કરીએ તો વિશ્વ લુઈસ હેમિલ્ટને ફોર્મ્યુલા 1 ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ મળ્યો છે. એટલે લુઈસ હેમિલ્ટન એ કાર રેસ સાથે સંકળાયેલો એક વ્યક્તિ છે. તો આ ઇવેન્ટનું આયોજન ફ્રાન્સના સર્કિટ પોલ્સ રેકોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. 8 સિઝનમાં આ હેમિલ્ટનની 6ઠી જીત છે, અને ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા 1 રેસ છે જે બાર્સિલોનામાં સ્પેનના સર્કિટ પોલ રેકોર્ડ્સમાં યોજાય છે. અને આ સર્કિટની લંબાઈ 5.842 કિલોમીટર છે, જ્યારે રેસની કુલ લંબાઈ 309.690 કિલોમીટર છે. પ્રિક્સ એ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ શાનદાર પુરસ્કાર એવો થાય છે. અને હવે આવે છે નરેન્દ્ર બત્રા. નરેન્દ્ર બત્રા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા છે, યાદ રાખજો, અધ્યક્ષ નહીં, સભ્ય તરીકે ચૂંટાયા છે નરેન્દ્ર બત્રા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય. તેમણે 62 મતોમાંથી 68 મત મળ્યા, અને બત્રા સહિતના 10 નવા સભ્યો તેમાં પસંદ કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકની સ્થાપના 23 જૂન 1894 રોજ પિયર ડે કાબર્ટિન દ્વારા કરવામાં આવી હતી, જે એક બિન સરકારી રમત ગમતને લગતી સંસ્થા છે. અને આગળ જોઈએ તો તેનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં શાંતિપૂર્ણ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે. હાલ આ સમિતિના ચેરમેન જર્મનીના થોમસ બાક, તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના હાલના ચેરમેન છે, જર્મનીના છે, જેમનું નામ છે થોમસ બાક. તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનું મુખ્ય મથક બન્યું છે, અને આ મુખ્યાલયમાં $145 મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને તમારા માટે આજનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની અંદર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક જે આ છે, તો આ ઓલિમ્પિકની જે 5 જે રિંગ છે તે શાનું સૂચન કરે છે? 5 અલગ અલગ રંગમાં તમે ઓલિમ્પિકનો સિમ્બોલ જે જુઓ છો, તે 5 રિંગ શાનું સૂચન કરે છે? એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.